હવે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહધારી તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણે અગાઉ જોઈ ગયા છીએ ઓસ્ટેડનો પ્રયોગ, કે જ્યારે ઓસ્ટેડે વિદ્યુત પ્રવાહ છે ચુંબક સાથે સંકળાયેલું છે તેનું સંશોધન કર્યું તેવો જ એક પ્રયોગ છે. પણ અહીંયા બે આકૃતિ દ્વારા સમજવાનું છે. કેટલી આકૃતિ દ્વારા સમજવાનું છે? બે આકૃતિ દ્વારા. બંને આકૃતિઓને નિરાતે પહેલા આપણે પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિમાં શું છે જુઓ, કે અહીંયા છે ધન ધ્રુવ છે, અહીંયા ઋણ ધ્રુવ છે. ધન ધ્રુવ છે એ કઈ બાજુ છે? ડાબી તરફ છે. ઋણ ધ્રુવ છે એ જમણી તરફ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાંબાના તાર, પ્લગ કોર્ડ અને બેટરીને શ્રેણીમાં જોડી દીધું છે. હવે હવે ખાસ જુઓ, આ આકૃતિ કળ ચાલુ કર્યા બાદની છે, પણ કળ ચાલુ કર્યા પહેલા હોકા યંત્રની સોય, હોકા યંત્રની સોય તારને સમાંતર રહે, તારને સમાંતર રહે તે રીતે ગોઠવણી, તારને સમાંતર રહે તે રીતે હોકા યંત્રને વાહક તારની બાજુમાં ગોઠવો, તો તેના ઉપર ગોઠવો. હવે જુઓ, ખાસ કાળજી રાખશો બાળકો, ખાસ અહીંયા જુઓ, આ ઉત્તર દિશા લખેલી છે, આ દક્ષિણ દિશા લખેલી છે. બીજી આકૃતિમાં શું કરેલું છે? તો કે બેટરીના ધ્રુવોની એટલા બદલી કરેલી છે. ધન હતું ત્યાં ઋણ કરી દીધું, ઋણ હતું ત્યાં ધન કરી દીધું, ધન હતું ત્યાં ઋણ હતું અને ઋણ કર્યું ત્યાં ધન. ઉત્તર દક્ષિણ દિશાઓ બદલાયેલી નથી. હોકા યંત્રની સોય અહીંયા પણ આ જ રીતે રાખવાની છે, અહીંયા પણ આ જ રીતે વાહક તારને સમાંતર રાખવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે શું કરી દીધું? તો કે તાંબાનો તાર, બેટરી અને પ્લગ કરને શ્રેણીમાં જોડ્યા, તારને સમાંતર રહે, તારને સમાંતર રહે હોકા યંત્રની સોય તારને સમાંતર રહે તે રીતે હોકા યંત્રને આપણે ગોઠવી દીધું. હવે જ્યારે આપણે પ્લગ કળ ચાલુ કરશું, આકૃતિ એ જોવાનું, હવે આકૃતિ એ જોવાની, શું જોવાનું છે? આકૃતિ એ, આકૃતિ એ માં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલી છે. જ્યારે પ્લગ કળ આપણે ચાલુ કરશું એટલે કે વિદ્યુત પ્રવાહના વહનની શરૂઆત થશે, જ્યારે વિદ્યુત પ્રવાહના વહનની શરૂઆત થશે ત્યારે હોકા યંત્રની સોય કે જે વાહક તારને સમાંતર ગોઠવેલી હતી તેનું કોણાવર્તન થશે, તેનું કોણાવર્તન થશે અને તેનું ઉત્તર ધ્રુવ, હોકા યંત્રની સોયનું ઉત્તર ધ્રુવ ઉપર તરફ એટલે કે પૂર્વ દિશામાં જશે. કઈ દિશામાં જશે? પૂર્વ દિશામાં. આકૃતિ એમ. હવે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા આપણે બદલીએ છીએ, વિદ્યુત પ્રવાહની દિશા આપણે શું કરીએ છીએ? બદલીએ છીએ. એટલે કે આકૃતિ નંબર બે, આકૃતિ નંબર બે, તો હોકા યંત્રની સોય, હોકા યંત્રની સોય કઈ દિશામાં ગતિ કરે છે? તો કે પશ્ચિમ દિશામાં. કઈ દિશામાં ગતિ કરે છે? પશ્ચિમ દિશામાં. આ પ્રયોગ પરથી આપણને ખબર પડે કે વિદ્યુત પ્રવાહના વહન, વિદ્યુત પ્રવાહના વહન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને બીજું, વિદ્યુત પ્રવાહના વહન કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને બીજું કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની દિશા, ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેના ઉપર આધારિત છે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર. કેના ઉપર આધારિત છે? વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધારિત છે. હવે આ પ્રયોગને આપણે સમજીએ કે તાંબાનો એક લાંબો તાર, 1.5 વોલ્ટના બે ત્રણ શેલ અને પ્લગ કળને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. હોકા યંત્રને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ મુજબ નથી, આ મુજબ નથી, આ મુજબ નથી, આ મુજબ છે. વાહક તારને સમાંતર ગોઠવવાનું. શું કરવાનું છે? વાહક તારને સમાંતર ગોઠવવું. હવે પ્લગ કળ નાખી પરિપથ પૂર્ણ કરો, સોયના ઉત્તર ધ્રુવના થતા ગુણાવર્તનનું અવલોકન કરો. હવે વાત આવે આકૃતિ બી માં. આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ સેલનું જોડાણ બદલી નાખો, એટલે ધન ધ્રુવ હતા ત્યાં ઋણ ધ્રુવ કરો, ઋણ ધ્રુવ હતા ત્યાં ધન ધ્રુવ કરો. પરિણામ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પણ શું થાય છે? બદલાય છે. સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરો. બે આકૃતિના અવલોકન કરવાનું છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ જો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહેતો હશે, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહેતો હશે ત્યારે હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં આવર્તન પામે છે? પૂર્વ દિશામાં.
જ્યારે તાંબાના તારમાં વહેતો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટા એટલે દક્ષિણથી ઉત્તર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે દક્ષિણથી ઉત્તર તો હોકા યંત્રની સોય વિરુદ્ધ દિશામાં આવર્તન પામે છે એટલે કે આકૃતિ બી માં દર્શાવેલ મુજબ પશ્ચિમ દિશામાં આવર્તન પામે છે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેના ઉપર આધારિત છે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધારિત છે આ આપણો પ્રશ્ન કયો થયો કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું હોય તેની ચર્ચા થઈ હવે આપણે જોઈએ કે સુરેખ તારમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેવું હોય અને લૂપમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું હોય હવે આપણે જોઈએ સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે સુરેખ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા આકૃતિ દર્શાવેલ છે આકૃતિમાં એક પુઠ્ઠું લીધેલું છે એ પુઠ્ઠામાંની બરાબર મધ્યમાંથી વાહક તાર પસાર કરેલો તાંબાનો વાહક તાર પસાર કરેલો છે વાહક તાર સાથે ચલ અવરોધ એમીટર બેટરી અને પ્લગ કડી જોડેલા છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કર્યા બાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે તો કે પુઠ્ઠામાં ફરતી બાજુ લોખંડનો ભૂકો ભભરાવવાનો છે યાદ કરો આપણે ગજિયા ચુંબકમાં જે રીતે કરેલું હતું હવે લોખંડનો ભૂકો ભભરાવ્યા બાદ પ્લગ કળ ચાલુ કરતા તમે જોશો કે લોખંડનો ભૂકો છે એ યોગ્ય રીતે ગોઠવાશે તમારે એ માટે પુઠ્ઠાને થોડો સમય માટે ટકોરા મારવા પડશે તો તમે જોશો કે લોખંડનો ભૂકો છે આ રીતે વર્તુળાકાર રિંગ સ્વરૂપે તારની આસપાસ ગોઠવાશે આ મુજબ આપણને ખબર પડે આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન વાહક તારમાંથી થાય છે ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સુરેખ વાહક તારની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળો સ્વરૂપે હોય છે ક્યાં સ્વરૂપે છે તો કે સમકેન્દ્રીય વર્તુળો સ્વરૂપે હોય છે હવે આ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે શું કરશું ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે તો કે આ જે વર્તુળાકાર ભાગ છે તેના કોઈ બિંદુ પી પાસે હોકા યંત્ર મૂકતા પી ઉપર હોકા યંત્ર મૂકતા તમે જોશો આ પરિસ્થિતિની વાત આવે છે બાળકો ખાસ ધ્યાન રાખજો અત્યારે જે આકૃતિ દોરેલ છે એ પરિસ્થિતિ મુજબ હોકા યંત્રને વર્તુળાકાર રિંગ પર મૂકતા હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ આ દિશામાં ગોઠવાશે એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે વર્તુળાકાર છે આ દિશામાં ગતિ કરે છે હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો શું થાય તો કે પ્રવાહની દિશા ઉલટાવતા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાશે એટલે કે હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ આ દિશાને બદલે આ દિશામાં જોવા મળશે એ આપણે આગળના પ્રશ્નમાં જોયું કે જે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી એટલે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ સમાન રીતે બદલાય છે અથવા તો ઉલટાય છે એવું કહીએ સાથે સાથે બીજું મહત્વનું કે જો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે ચલ અવરોધ ઘટાડી અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું બળ વધારે એટલે કે આ વર્તુળાકાર રિંગ છે હજી વધારે થશે વિદ્યુત પ્રવાહ છે ચુંબકીય ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં આવી જાય છે જેમ તમે વિદ્યુત પ્રવાહ વધારો તેમ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય આ બાળકો તમે નિરીક્ષણ કરેલું છે કે તમારી ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે છે તે થાંભલાના તાર વચ્ચેનું અંતર કંઈક આટલું હોય છે જ્યારે તેનાથી મોટા થાંભલાઓ હોય છે કે જેમાં વધારે વિદ્યુત પ્રવાહનું અંત થાય છે તેમાં બે તાર વચ્ચેનું અંતર વધારે છે કારણ કે તેમની વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું છે વધારે છે
હવે આપણે આગળ જઈએ કે જેમ તમે કેન્દ્રથી દૂર જશો, જેમ તમે કેન્દ્રથી દૂર જશો તેમ ચુંબકીય બળની માત્રા ઘટશે. ચુંબકીય બળ કેવું થશે? ઓછું થશે. જેમ નજીક આવશો તેમ ચુંબકીય બળ કેવું થશે? વધારે આવશે. હવે આ પ્રશ્નને આપણે સમજીએ, પણ એ પહેલાં કહી દઉં કે અહીંયા તમને એક જ આકૃતિ દર્શાવેલી છે, જ્યારે તમારે બે આકૃતિ દોરવાની છે. એ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ ધન ઋણ આ રીતે લેવાનું. બી આકૃતિ દોરો ત્યારે બેટરીના ધ્રુવો બદલાવે, આ કળ આ બાજુ આવશે, આ બંને છે, અહીંયા રાખો તો ચાલશે, અહીંયા રાખો તો પણ ચાલશે. એટલે ખાસ તમારે જોવાનું છે આકૃતિ દોરવાની થશે બે, આકૃતિ દોરવાની થશે બે. બંને આકૃતિમાં માત્ર ને માત્ર તમારે શું ચેન્જ કરવાનું છે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાની છે. જોઈએ, એક બેટરી ચલ અવરોધ એમીટર પ્લગ કળ અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લેવાનો છે. એક લંબચોરસ પુઠ્ઠાની મધ્યમાં તેના સમતલને લંબ રહે તે રીતે તારને દાખલ કરો. થોડો લોખંડનો ભૂકો પુઠ્ઠા પર ભભરાવો. કળ લગાવી પરિપથને બંધ કરો જેથી તારમાં વિદ્યુત પ્રવાહનું વહન શરૂઆત થશે. પુઠ્ઠાને થોડા સમય હળવેથી ટકોરા મારશો. લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો. ટકોરા માર્યા બાદ લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો. લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળોની ભાત સ્વરૂપે ગોઠવાઈ જાય છે. હોકા યંત્રનો શું? હવે જુઓ, ધ્યાન રાખો, આ શેના માટે ઉપયોગ કર્યો છે? હોકા યંત્રનો શા માટે ઉપયોગ કરેલો છે? તો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે. હોકા યંત્રની સોયના ઉત્તર ધ્રુવ વડે દર્શાવેલ બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટા છે. તમે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવશો એટલે કે આકૃતિ બીજી પ્રમાણે, આકૃતિ બી મુજબ વિદ્યુત પ્રવાહની દિશા બદલાવશો એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાશે. જેમ તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો આપેલ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી ચલે છે વિદ્યુત પ્રવાહ. જેમ વિદ્યુત પ્રવાહ વધારે તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે. જેમ તારથી અંતર વધે, જેમ તારથી અંતર વધે તેમ વાહકમાં આપેલ વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ચલે છે વન અપોન તારની અંતર, તારથી અંતર અથવા તો તેની ત્રિજ્યા, વર્તુળાકાર ત્રિજ્યા. આ પ્રશ્ન પછી હવે આપણે જોવાનું છે, જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે શું જોયું કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે કેવા પ્રકારનું હોય? તો કે સમકેન્દ્રીય વર્તુળો સ્વરૂપે હોય. સાથે સાથે ચુંબકીય ક્ષેત્રની દિશા કે મુજબ બોલે છે? તો કે હોકા યંત્ર મૂકતા તે મુજબ હાલે છે. આનો એક સરળ પ્રશ્ન, આના ઉપરથી એક સરળ પ્રશ્ન આવશે. જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ જે હવે પછી આપણે ભણવાનું છે, હમણાં જ ભણવાનો છે. એના મુજબ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જ આપણે આગળ ભણશું કે લૂપ અને સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રકારનું હોય અને ચુંબકીય બળ કેટલું હોય.